નમસ્કાર, આપ જો રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. સૌથી પહેલા નજર કરીએ મહત્વના સમાચાર તરફ. જામનગરમાં થાંભલા પરથી ખેડૂતની લાશ મળી આવી છે, તો ફાંસ ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. ફલ્લા ગામ પાસેની આ ઘટના હોવાની વિગતો છે. ખેડૂત મોટી બાણુગાર ગામનું રહેવાસી હતું. 25 વર્ષના અપરિણીત ખેડૂતનું ગળે ફાંસો જે ઘટનાની વિગતો છે તે મળી છે. ઘટના હત્યા છે કે આત્મહત્યા તે અંગે સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા રવિ. રવિ, જે પ્રકારે ખેડૂતની લાશ મળી આવી છે, શું અંગેની હાલમાં વધુ જાણકારી? જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીક થી એક વીજ થાંભલા સાથે ખેડૂતની લટકતી લાશ છે તે આજે સવારે મળી આવી છે. સ્થાનિકોને જાણ થતા સ્થાનિકોએ આ બનાવની પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આ હત્યા છે કે આત્મહત્યા ખેડૂત દ્વારા કરવામાં આવી છે તે અંગેની તપાસ છે તે પોલીસ દ્વારા આ મામલે ચલાવવામાં આવી રહી છે. જે ખેડૂત છે તે મોટી બાણુંગર ગામનો હોવાનું પણ હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. બીજા જી જી રવિ, આભાર માહિતી માટે. સુરતમાં નગરસેવક લાંચકાંડ મામલે કોંગ્રેસ નગરસેવક કપિલા પટેલ લાંચ મામલે ફરાર છે. કપિલા પટેલ અને તેમના પતિ પલ્કેશ હતા ભાગેડુ, તો નગરસેવક પતિ પલ્કેશ પટેલ એસીબી સામે હાજર થયા છે. નગરસેવક કપિલા પટેલ હજુ પણ ફરાર છે. કાર્યવાહી કરતા આખરે ભાગેડુ પતિ હાજર થયો છે, જ્યારે કે હજુ પણ ફરાર છે નગરસેવક. તો કોંગ્રેસના નગરસેવક જે છે, જ્યાં આક્ષેપ લાગ્યો હતો ત્યારે આ મામલે બંને ભાગેડુ હતા, ફરાર હતા, જેમાંથી લાંચકાંડમાં નગરસેવકના પતિ હાજર થયા છે. જોઈએ સમાચાર સુપરફાસ્ટ. રાજ્યમાં તાપમાનનો પારો